ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે જૈવિક ઘટકો જોયા, અજૈવિક ઘટકો બરાબર, પછી ચાર આવરણો જોયા હતા, તો કે વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ બરાબર. આ ચારે ચાર વિશે અભ્યાસ કર્યો હતો. હવે જોવું છે જીવનનો શ્વાસ હવા સજીવ માટે શું કે જરૂરી વસ્તુ કોણ છે બરાબર, એમ તો કે હવા, એની વાત કરવાની છે. તો કે પ્રશ્ન ચાર જોઈએ, તો કે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી બરાબર. આ વસ્તુ સમજવાની છે. શુક્ર અને મંગળ ગ્રહો છે એના પર જીવન શક્ય નથી, પરંતુ પૃથ્વી પર છે. તો કે પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ વાતાવરણ આવેલું છે. આ પૃથ્વી છે બરાબર, એની જમીનથી લઈને થોડુંક એક અમુક કિલોમીટર સુધી હવાનું વાતાવરણ આવેલું છે બરાબર, એક આવરણ આવેલું છે બરાબર. એને કારણે શું કહેવાય, તો કે જીવન શક્ય છે. એના જો વધારે કારણો છે ને એ નીચે આપેલા છે બરાબર, કે હવામાં સજીવના જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે. પૃથ્વી પર જે હવા રહેલી છે એમાં કઈ કઈ વસ્તુ છે, તો કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર. એમાં બધાની ટકાવારી છે, તો કે જેમાં 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. આ જે ટકાવારી છે બરાબર, આ જે વાયુઓ છે બરાબર, એને કારણે શું થાય છે, ઓક્સિજન છે બરાબર, એના કારણે આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયામાં ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ બરાબર, તો એને કારણે શું થાય, તો કે જીવન શક્ય છે. વનસ્પતિ છે તો એ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને પોતાનો ખોરાક બનાવે છે, એટલે એના માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. પ્રાણીઓ છે એ ઓક્સિજનનો ઉપયોગ શ્વાસોશ્વાસમાં કરે છે, એટલે એના માટે એ જરૂરી છે. તો શું કહી શકાય, તો કે પૃથ્વી પર જે હવાના ઘટકો છે ને, એ પૃથ્વી પરના જીવનમાં, પૃથ્વી પર જે જીવન, સજીવનું જીવન છે બરાબર, એમાં પરિણમે છે. શુક્ર તેમજ મંગળ ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ 95-97% છે. આપણે ત્યાં કેટલું છે, તો કે 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. અને જે શુક્ર અને મંગળ છે એના ઉપર કેટલો છે, તો કે 95-97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર. તો આટલો બધા પ્રમાણ આપણે જો 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર, તોય આપણે જ્યારે ઉનાળાની ઋતુ હોય ત્યારે ગરમીનો એટલો શું કે એનાથી એટલો ત્રાસ મળે છે બરાબર. ગરમી એટલી લાગે છે કે આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ બરાબર, પ્રાણી, પશુ, પક્ષીઓ, માનવ બધા બરાબર. તો વિચાર કરો કે જ્યાં 95-97% કાર્બન ડાયોક્સાઇડ હોય બરાબર, તો ત્યાં જીવન શક્ય છે, ત્યાં ગરમી કેટલી હશે અથવા તો ત્યાંના વાતાવરણમાં અનિયમિતતા કેટલી હશે, એ બધું આપણે શું કે કલ્પના બહારનું જ છે બરાબર. તો કે સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી. શુક્ર અને મંગળ છે બરાબર, હવે એમાં 95-97% તો કાર્બન ડાયોક્સાઇડ છે, તો ત્યાં ઓક્સિજનની માત્રા કેવી છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં છે બરાબર. તો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓક્સિજન છે એના કારણે શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી. કમ્પ્લીટ આટલું, સ્ક્રીનશોટ પાડી લેજો. એના પછીનો પાંચમો પ્રશ્ન છે, કે CO2 મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવી, વાતાવરણમાં CO2 ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના બે મુખ્ય કારણો જણાવો. એક તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી, એટલે કોઈ પણ પ્રક્રિયા હોય ને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હોય ને એવી બે ક્રિયા જ કહેવાય, બતાવવાની છે બરાબર, કઈ કઈ ક્રિયા છે. અને બીજું એવું કે ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ આપણે 0.03% છે, તો એના માટેનું મુખ્ય કારણ શું છે એ આપણે બતાવવાનું છે બરાબર. તો સૌથી પહેલી છે CO2 મુક્ત કરતી પ્રક્રિયા, તો કે એ છે કોષીય શ્વસન. જો અહીં લખેલું છે ને કોષીય શ્વસન. હવે કોષીય શ્વસન એટલે શું, તો કે આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરીએ બરાબર, એ આમાં લખેલું નથી, ખાલી તમે સમજી લો બરાબર. ખોરાક ગ્રહણ કરીએ
સમજવા માટે જો આ પેપરમાં નથી લખવાનું, પેપરમાં તો આ જે તમને જે દેખાય છે ને સ્ક્રીન ઉપર એ જ લખવાનું છે. આપણે ખોરાક ગ્રહણ કરીએ ત્યારે એમાંથી ગ્લુકોઝ છૂટો પડે, બરાબર? ગ્લુકોઝ છૂટો પડે એટલે જે આ પહેલું જે સમીકરણમાં જે પહેલી વસ્તુ આપેલી છે ને, આ બેન આ જે આકાર C6H12O6 એ ગ્લુકોઝ છે. હવે આપણે શ્વાસ લઈએ એટલે આપણે ઓક્સિજન આપણા શરીરમાં પ્રવેશ કરે એટલે જો આ એડ થયો, બરાબર? હવે પાણી તો આપણે શરીરમાં કેટલું 70-70% જેવો ભાગ શરીરનો પાણીનો બનેલો છે એટલે શરીરમાં પાણી તો હોવાનું જ. તો એ પાણી કઈ કઈ વસ્તુ આવી? તો કે એક મિનિટ, ગ્લુકોઝ બરાબર, પછી ઓક્સિજન અને પછી છે પાણી. આ ત્રણેય વસ્તુ ભેગી થાય અને શરીરમાં પ્રક્રિયા થાય ને એટલે એ પ્રક્રિયાને અંતે આપણે શું મળે છે, શું છૂટું પડે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, પાણી છે આપણા શરીરમાં ફરીથી ઉપયોગમાં આવી જાય, ઉર્જા એટલે આપણે જે કાંઈ કામ કરીએ છીએ એના માટે જે કાંઈ શક્તિ વપરાય છે એ શક્તિ, બરાબર? તો ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી આ ત્રણેય વસ્તુ સાથે એકબીજા સાથે પ્રક્રિયા કરી, બરાબર? અને પછી જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આ ત્રણ વસ્તુ છૂટું પડી, તો જો CO2 મુક્ત કરતી પ્રક્રિયા થઈ ગઈ એવડિયા, બરાબર? તો જે અને બીજું શું છૂટું પડ્યું? તો કે પાણી અને ઉર્જા. આ પાણી અને ઉર્જા છૂટી પડી છે એ બંને આપણા શરીરની અંદરની જે ક્રિયાઓ છે એ ક્રિયામાં એ ઉપયોગમાં આવી જાય. અને આ જે CO2 છે એ ક્યાં નીકળે? તો કે ઓડકાર સ્વરૂપે આપણા શરીરની બહાર નીકળે છે, બરાબર? તો આ CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી એક પ્રક્રિયા થઈ. એને હવે લખાણ વાંચી લઈએ. તો કે સુકોષ કેન્દ્રી એટલે તમારો જે પાંચમું ચેપ્ટર અથવા તો છઠ્ઠું ચેપ્ટર છે ને એમાં કોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રીય અને આદિ કોષ કેન્દ્રીય એ બે તમે ભણી ગયા છો, બરાબર? એવા કોષો અને ઘણા આદિ કોષ કેન્દ્રીય કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા ગ્લુકોઝનું ઓટીની હાજરીમાં મંદ દહન થાય છે. આ ગ્લુકોઝ છે, બરાબર, એનું ઓટું એટલે કે ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે. એને શું કહેવાય? તો કે કોષીય શોષણ કહેવાય. આ કોષીય શોષણની જે આખી પ્રક્રિયા થઈ એમાં કોણ મુક્ત થાય છે? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, બરાબર? જ્યારે ગ્લુકોઝનું શું થાય? તો કે ઓક્સિજનની હાજરીમાં, બરાબર, વિઘટન થાય ઓક્સિજન અને પાણીની હાજરીમાં, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છૂટી પડે. કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓડકાર સ્વરૂપે શરીરની બહાર નીકળે, બરાબર, H2O અને ઉર્જા, બરાબર, પાણી અને ઉર્જા એ શરીરની અન્ય ક્રિયાઓ માટે વપરાય છે, બરાબર? એના પછી છે દહન, પણ એવી પ્રક્રિયા છે જેમાં O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે. દહન એટલે તો કે સળગવું. આ એક એવી પ્રક્રિયા છે કે જ્યાં ઓક્સિજન ન હોય ત્યાં કોઈ વસ્તુ સળગે જ નહીં. ઓક્સિજનની હાજરી કોઈ પણ વસ્તુ અથવા તો ગેસ, વાયુ એને સળગવા માટે શેની જરૂર છે? તો કે ઓક્સિજનની જરૂર છે. હવે જ્યારે ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ વસ્તુ સળગે ત્યારે એમાંથી મુક્ત શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, બરાબર. અને માનવની પ્રવૃત્તિ કઈ? તો કે ઈંધણ સળગાવવાથી ઉર્જા પ્રાપ્ત કરવી એટલે કે પેટ્રોલ, ડીઝલ, બરાબર, કોલસો. પેટ્રોલ ડીઝલથી આપણે વાહનો ચલાવીએ છીએ, કોલસાથી આપણે ઇલેક્ટ્રિક ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, બરાબર, અથવા તો એને ખોરાક તૈયાર કરવા માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, અથવા તો લાકડાનું દહન કરીને પણ ખોરાક આપણે મેળવીએ છીએ. તો આ પ્રવૃત્તિ દરમિયાન આપણે જ્યારે સળગાવીએ છીએ, બરાબર, ઈંધણ સળગાવીએ છીએ, તો એ સમયે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. બીજું તો કે જંગલમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે. જંગલમાં જે આગ લાગે છે, બરાબર, દાવાનળ ફાટી નીકળે છે, તો એ પણ એનો સમાવેશ શેમાં થાય? તો કે દહનની ક્રિયામાં.
એમાં પણ જો બળતણ છે, લાકડું છે, એ સળગે છે, બરાબર. તો સળગે છે એટલે સળગવા માટે પહેલાં તો જરૂરી શું છે, તો કે ઓક્સિજન. હવે ઓક્સિજનની હાજરીમાં સળગશે એટલે શું ઉત્પન્ન થશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, બરાબર. એના પછી તો જોઈએ તો કે વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં CO2 હોવાના મુખ્ય કારણો. આ આપણે શું જોયું, આ બે વસ્તુ આપણે અહીંયા જોઈ, તો કે CO2 મુક્ત કરતી ક્રિયાઓ જોઈ, બરાબર. પહેલાંનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે પડી ગયું છે. અને હવે શું જોવાનું છે, તો કે વાતાવરણમાં ઓછા પ્રમાણમાં CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, એના કારણ જોવાના છે. તો એના કારણ ક્યાં ક્યાં છે, તો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કોણ કરે છે એ સમજવાનું. જેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી, બરાબર. આપણે હમણાં જોયું ને કોષીય શ્વસન દ્વારા, બરાબર, CO2 મુક્ત થતું હતું ગ્લુકોઝમાંથી. ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી એકબીજા સાથે પ્રક્રિયા કરી વિઘટન પામીને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પાડતા હતા, બરાબર. બીજું તો કે કોઈ પણ દહનની પ્રક્રિયામાંથી, દહનની ક્રિયા કરીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો. હવે આ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો છે, એનો જો ક્યાંક ઉપયોગ થઈ જતો હોય ને તો જ શું કહેવાય, તો કે એનું પ્રમાણ ઘટે, બરાબર. નહીંતર તો સતત વધતો જ હશે ને. તો એના માટે કઈ ક્રિયા છે, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી ગ્લુકોઝનું નિર્માણ કરે છે. આપણે પહેલાં શું કર્યું હતું, તો કે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી ત્રણેય ભેગા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યું. હવે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્ય ઉર્જા આ ત્રણેય ભેગું કરીને શું બનાવ્યું, જો એ જ આવી ગયું, C6H12O6 આવી ગયું ને, ગ્લુકોઝ બનાવ્યું, બરાબર. તો એ કઈ રીતે બને છે, તો કે જો આ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, પાણી તો શું કે મૂળ દ્વારા વનસ્પતિએ ખેંચેલું હોય. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે, તો કે જો CO2 હોય કાર્બન ડાયોક્સાઇડ, પછી એમાં શું એડ થાય, તો કે પાણી એડ થાય. આ બે કામ કરે. આ જે એરો દર્શાવ્યો ને, એને આ એરાની ડાબી સાઈડ હોય ને, એટલે કે CO2 અને H2O એને પ્રક્રિયક કહેવાય, ને આ બાજુ આવે ને નિપજ કહેવાય. તો નિપજમાં શું મળશે, તો કે C6H12O6, એટલે કે આ શેનું સૂત્ર હશે, તો કે ગ્લુકોઝનું સૂત્ર હશે. આ ગ્લુકોઝનું નિર્માણ થાય કેનાથી, તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર. તો એક તો આ જ્યારે આપણે વૃક્ષ વાવીએ, બરાબર, એનાથી ફાયદો શું થાય છે જુઓ, તો કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ થયો, અને વાતાવરણમાં શું થયું, તો કે ઓક્સિજન વાયુ છૂટો પડ્યો, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ આપણે નથી જોતો, બહુ ઓછા પ્રમાણમાં જોઈએ છે, બરાબર. એનું તો શું થયું, એનો ઉપયોગ પણ થઈ ગયો, અને આપણે જીવન જરૂરી માટે ઓક્સિજન જે તત્વ છે O2, બરાબર, એ પણ આપણે મળી ગયું. તો વૃક્ષો વાવવાનો આ એક ફાયદો, બરાબર. પછી છે કે ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 પ્રાપ્ત થઈ શકે. જેમ કે જો એક ઉદાહરણ લઈએ, તો કે આપણે કાચબો બધાએ જોયો હોય, બરાબર. તો કાચબાનો જે ઉપરની જે ઢાલ હોય, બરાબર, એ ઢાલ છે એ શેની બનેલી હોય, તો કે પાણીમાં દ્રાવ્ય, એને બનવા માટે શેની જરૂર પડે, તો કે પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે. હવે કાર્બોનેટનો ઉપયોગ કરે તો એના માટે પહેલાં જોઈશું, કાર્બોનેટ બનાવવા માટે તો કે CO2ની જરૂર પડે. તો આ CO2 છે એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે, દ્રાવ્ય એટલે ઓગળેલા સ્વરૂપે પાણીમાં હાજર હોય કાર્બન ડાયોક્સાઇડ, તો એવા કવચો દરિયાઈ પ્રાણીઓ બનાવી શકે, બરાબર. તો CO2ની ઉપયોગ કરતી ક્રિયાઓ બે થઈ આપણી, એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને દરિયાઈ પ્રાણીઓ કવચના નિર્માણ માટે, એટલે કે કવચ બનાવવા માટે એનો ઉપયોગ કરે છે, બરાબર. કમ્પ્લીટ આટલું. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આમાં જે અત્યાર સુધીમાં જે કંઈ આકૃતિઓ આવેલી છે એ કોઈપણ જાતની આકૃતિ દોરવાની નથી, બરાબર. આજ માટે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે નવા પ્રશ્નો સાથે ફરી મળીશું.